નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પ્રેરિત એનસીઆરટીના જે સિલેબસને સ્વીકારેલ છે અને તે પર આધારિત ગુજરાત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા જ પાઠ્યપુસ્તકોનો અમલ થઈ રહ્યો છે ત્યારે આવા પાઠ્યપુસ્તકો અને તેના અભ્યાસક્રમ તેમજ પાઠ્યક્રમના આ તાલીમ વર્ગોમાં આપ સૌને વિદ્યાર્થી મિત્રો તેમજ સારસ્વત મિત્રોને હું શ્રી બીએ નાયક આવકારું છું મિત્રો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જ્યારે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન ગણિત શાસ્ત્રના ભાગ એક અને ભાગ બે ધોરણ અગિયારના પાઠ્યપુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે તેની સઘન તાલીમ પણ અપાઈ ચૂકી છે ત્યારે આજના આ તાલીમ વર્ગોમાં આપને આ પાઠ્યપુસ્તક પ્રદર્શિત કરતા આનંદ અનુભવીએ છે અને શિક્ષણ જગતમાં આપણા ગુજરાત રાજ્યના વિદ્યાર્થી મિત્રોને હવે ક્યાંય પણ કોઈ પણ કચાશ નહીં રહે કારણ કે આ પાઠ્યપુસ્તકની સાથે સાથે જ કે જે રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થઈ ચૂકેલું આ પાઠ્યપુસ્તક છે કે જેનો અભ્યાસક્રમ એનસીઆરટી કે જે નેશનલ કાઉન્સિલ કે જે અહીંયા બીજું પુસ્તક મૂકું છું સમાનતાની દૃષ્ટિએ આપણે જોઈએ તો આ એક સીબીએસઈ દ્વારા જે એન દ્વારા પ્રકાશિત થઈ ચૂકેલું અગાઉનું પુસ્તક છે જે ટેલિટોપ પરથી આપને બતાવતા આનંદ અનુભવ્યો છે અહીંથી બંને પુસ્તકોને આપણે જો સમાનતાથી પ્રદર્શિત કરીએ તો આ બંને પુસ્તકો જેની સિમિલારિટી જોતાની સાથે મિત્રો આપણું જે અત્યારે આ પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનનો ભાગ એક અને હુબહુ તે સીબીએસઈ એનસીઆરટી જેવો જ બનાવવા ખૂબ જ સઘન પ્રયત્ન કરેલ છે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે ધોરણ અગિયારના ભાગ બે રસાયણ વિજ્ઞાન કે જેમાં અન્ય બીજા સાત એકમોનો પણ અભ્યાસ છે તેની પણ સમાનતા કરતાની સાથે જ સીબીએસઈ દ્વારા અત્યારે વર્તમાનિત જે અગાઉથી અભ્યાસક્રમ આવી રહેલ છે તે જ અભ્યાસક્રમની આ પાઠ્યપુસ્તક છે જે અંગ્રેજીમાં કેમિસ્ટ્રી આપ સૌ વાંચી રહ્યા છો અને આપણા રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે સઘન પ્રયત્ન થયેલ છે તે આપણું રસાયણ વિજ્ઞાન હુબહુ તેનું તેનું પેજ તેમજ તેમાંના એકમ એકમમાંનો સઘન અભ્યાસ ખૂબ સારો પ્રયત્ન છે આપણે રસાયણ વિજ્ઞાનના ભાગ એક ભાગ બે આ ઉપરાંત આપણા જીરો બાવન પછીના જીરો ચોપન રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક માર્ગદર્શિકા જે પ્રેક્ટિકલ આપણે કહેતા હોઈએ છીએ લેબોરેટરી મેન્યુઅલ્સ તો એવા રસાયણ વિજ્ઞાનની પ્રાયોગિક પુસ્તક પણ આપ સૌને ઉપલબ્ધ થઈ છે તે માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને જ આભાર છે વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન સૈદ્ધાંતિક સો માર્ક અને રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક પચાસ માર્ક આ બંનેનું જે વર્ગીકરણ આપણે સમજતા આવ્યા છે તો આવા વર્ગીકરણમાં સો માર્ગની સૈદ્ધાંતિક જેમાં ધોરણ અગિયારના ભાગ એક અને ભાગ બે તો ભાગ એકમાં પણ સાત એકમ છે અને ભાગ બેમાં પણ સાત એકમ છે હવે જ્યારે આપ ધોરણ અગિયારમાં પ્રવેશ પામી ચૂક્યા છો ત્યારે સત્રની શરૂઆતથી જ ભાગ એકના કેટલાક એકમોનો આપ અભ્યાસ કરશો જ પરંતુ આ માટે આપણે ભાગ એકના જે એકમો છે એ એકમો શું અભ્યાસ સૂચવે છે તેમાં પાયાની શું માહિતી હોવી જોઈએ એ ઉપરાંત આવા એકમોના અભ્યાસ માટે આપણે આપણી પોતાની પાસે પાયાનું જ્ઞાન ધોરણ દસ સુધી શું લઈને આવી ચૂકેલા છે ક્યાંક ઉણપ છે તો હજુ પણ એકમની શરૂઆતના પહેલાં પહેલાં આપણે શું એને પૂર્ણતાના આરે કરવી જોઈએ થોડીક બે પાંચ મિનિટની આપણે તેમાં સઘન અભ્યાસ કરી લઈશું આવો ટેલિટોપ પરથી આપણે અભ્યાસની દૃષ્ટિએ આપણા પાર્ટ વનને સમજી લઈએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન જીરો બાવન જેનો શૈક્ષણિક પરીક્ષાની દૃષ્ટિએ બોર્ડની પરીક્ષામાં તેનો કોડ નંબર છે મિત્રો રસાયણ વિજ્ઞાન જીરો બાવનમાં અભ્યાસની દ્રષ્ટિએ જ્યારે આપણે એનસીઆરટીનો અભ્યાસક્રમ મેળવી ચૂક્યા છે હવે આપણે એનો જ્યારે અભ્યાસ કરીશું તો ધોરણ અગિયાર અને ધોરણ બાર ધોરણ બાર એ આવનાર બે હજાર ઓગણીસ અને વીસમાં આપણે અભ્યાસ હાથે ધરીશું પરંતુ જેના પાઠ્યપુસ્તકો અત્યારે અમલી બની ચૂક્યા છે તેવા બે હજાર અઢાર ઓગણીસમાં ધોરણ અગિયારની સૈદ્ધાંતિક એટલે કે થિયરી ગુણનો જે અભ્યાસક્રમ છે પાઠ્યક્રમ છે તેનો આપણે થોડોક અભ્યાસ કરી લઈશું મિત્રો પાર્ટ એક એટલે કે ભાગ એકમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એકમ નંબર બે પરમાણુનું બંધારણ એકમ નંબર ત્રણ તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા કે જે આજનો આપણો એકમ છે અને આ એકમના એપિસોડ એકમાં આપણે ખૂબ ઊંડાણપૂર્વકથી અભ્યાસ શરૂ કરીશું એકમ નંબર ચાર રાસાયણિક બંધન અને આણવીય રચના એકમ નંબર પાંચ દ્રવ્યની અવસ્થાઓ એકમ નંબર છ ગતિશાસ્ત્ર અને એકમ નંબર સાત સંતુલન વિદ્યાર્થી મિત્રો આ સાતે સાત એકમ એટલે કે પ્રકરણ એ આપણા ભાગ એકમાં મૂકેલા છે કે જે ભાગ એક હમણાં જ આપને પ્રદર્શિત કર્યું તે પ્રમાણે આ પાર્ટ વન રસાયણ વિજ્ઞાનમાં કુલ સાત એકમોનો અભ્યાસ કરવાનો છે મિત્રો આ સાત એકમોમાં કયા કયા પ્રકારનો અભ્યાસ આવશે તેની થોડીક ઝાંખી બતાવીશું રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કેટલીક ભૌતિક રાશિઓ વિશે આપણે અભ્યાસ કરીશું ઉપરાંત તત્ત્વ આ તત્વના કણ એટલે કે પરમાણુ પરમાણવીય કેન્દ્રમાં રહેલા કણો પ્રોટોન ન્યુટ્રોન તેની આસપાસ ફરતા ઇલેક્ટ્રોન ઉપરાંત આવા કણોમાં શું વિનિમય થશે એટલે કે સમ ઇલેક્ટ્રોનિય પદાર્થો કેવા કહેવાય કઈ રીતે બની શકે છે દળ કદ ઘનતા તાપમાન આવી કેટલીક વિવિધ રાશિઓ તેના પદ તેના એકમો વિશેનો અભ્યાસ થશે ઉપરાંત આવા તત્વો જ્યારે સંયોજાય ત્યારે કેટલાક બનતા સંયોજનો માટે સ્ટોઈક્યોમેટ્રીના નિયમો પણ કામે લાગશે એટલે મિત્રો આ તમામે તમામ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ કેમિસ્ટ્રી કહી શકાય એવા એકમ એકમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આપ અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો એકમ નંબર બે પરમાણુના બંધારણમાં આપ પરમાણવીય બંધારણ તેના પુરાવાઓ પરમાણવીય કેટલીક અભિધારણાઓ જેમ કે નીલ્સ બોરની અભિધારણાઓનો અભ્યાસ થશે એ ઉપરાંત કેટલાક સ્પેક્ટ્રોગ્રાફિક એટલે કે સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓનો અભ્યાસ થશે જે જે થોમ્પસન દ્વારા શોધાયેલા કણ એવા ઇલેક્ટ્રોન્સ એ ઉપરાંત તેમના કેટલાક વાદ એટલે કે જેને કહેવાય થિયરી આ થિયરીનો આગળ અભ્યાસ કરતાની સાથે જ ક્વોન્ટમ આંક ક્વોન્ટમ આંકના પ્રકાર એ ઉપરાંત આવા કેટલાક પરમાણવીય કણો કે જેનો અત્યારે આધુનિક રીતે ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે એવા ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોનના કક્ષામાં ભરાવાના ક્રમ માટેના કેટલાક સૈદ્ધાંતિક સિદ્ધાંતો નિયમોનો અભ્યાસ કરીશું તેમજ એમઓ થિયરી વીબી થિયરીનો સઘન અભ્યાસ આણવીય કક્ષક ચિતાર આ તમામનો પરમાણવીય બંધારણોના અભ્યાસમાં આપણે ગહન અભ્યાસ કરીશું મિત્રો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એ આજનો આપણો અભ્યાસનો એકમ છે એટલે તેને ખૂબ ગહન અને એટલું ગહન કે જેમાં તાત્વિક રીતે શોધ કઈ રીતે થઈ આ તત્વોને કઈ રીતે આવર્તનીય ગુણધર્મોથી કોઈ એક ચોક્કસ કોષ્ટકમાં રજૂ કરવામાં આવ્યા અને તે માટે પાયાના કેટલાક નિયમો તેમના સંશોધનો તેમના સંશોધકો આ તમામે તમામ પ્રકારની આપણે આજથી જ વાત કરવાના છે અને તે એકમ નંબર ત્રણ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એ પછી એકમ નંબર ચાર રાસાયણિક બંધન અને આણવીય રચના જેમાં રાસાયણિક બંધ શું છે કેવા પ્રકારના આકર્ષણ બળો છે આવા આકર્ષણ બળોથી આણવીય રચના કઈ રીતે પ્રાપ્ત થાય છે એ ઉપરાંત આવા રાસાયણિક આકર્ષણ બળોને કારણે કેટલાક પદોની માહિતી આવશે આ તમામ પ્રકારનો અભ્યાસ અહીંયા થશે દ્રવ્યની અવસ્થાઓ એકમ નંબર પાંચમાં ઘન પ્રવાહી વાયુ એ ઉપરાંત પ્લાઝમા બીઈસી સી આ તમામનો અભ્યાસ આપ થોડોક જાણતા હશો વિદ્યાર્થી મિત્રો પરંતુ દ્રવ્યની અહીં આ તમામ અવસ્થાઓમાંથી વાયુ અવસ્થા વિશે સવિશેષ અભ્યાસ થશે અને વાયુ અવસ્થા વિશેના બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેક એવોગેડ્રો આ તમામ સિદ્ધાંતોનો અને નિયમોનો આપણે અહીંયા ખૂબ ગહન અને ગાણિતિક રજૂઆતો થશે જે એકમ નંબર પાંચ દ્રવ્ય અવસ્થા રહેશે મિત્રો એકમ નંબર છ ઉષ્માગતિ શાસ્ત્ર ઉષ્માગતિ શાસ્ત્રને ઓલ્બર્ટ આઇન્સ્ટાઈનની નજરે જોતાની સાથે શું અભ્યાસ થઈ શકે એટલે આવા ઉષ્માગતિ શાસ્ત્રમાં તેના પ્રખ્યાત શૂન્ય નિયમથી માડી ત્રીજા નિયમ સુધીના ચાર નિયમોનો જુદા જુદા પદ તેમજ પ્રણાલી અને પર્યાવરણના સંબંધથી અભ્યાસ થશે એકમ નંબર સાત સંતુલન જે આ ભાગનો છેલ્લો એકમ છે સંતુલન નામ જ એવું છે કે સંતુલિત અવસ્થા દાખવશે મિત્રો રસાયણ વિજ્ઞાનમાં એ રાસાયણિક પ્રક્રિયાઓ હોય ભૌતિક પ્રક્રિયાઓ હોય ચાહે આયનિક પ્રક્રિયાઓ હોય એ તમામે તમામ પ્રકારના સંતુલનોનો અભ્યાસ કે જેમાં કેસી કેપી કેએક્સ એટલે કે દ્રાવણોમાં સાંદ્રતા સંતુલન અચળાંક વાયુ પ્રવાહ વાયુ પ્રણાલી હોય ત્યારે દબાણ સંતુલન અચળાંક કેપી આ પ્રકારના સંતુલન અચળાંકના અભ્યાસ બાદ આયનીય સંતુલનમાં આપ નિર્બળ એસિડ નિર્બળ બેઇઝ કે એ અને કેબી ઉપરાંત અલ્પદ્રાવ્ય ક્ષાનની દ્રાવ્યતા ગુણાકાર માટે કે તેના સૂત્રો તેમના સૂત્રોની તારવણીનો અભ્યાસ કરીશું ઉપરાંત એસિડિક અને બેઝિક એવા દ્રાવણો માટે પીએચ માપક્રમ ઉપરાંત બફર દ્રાવણ સમાન એન અસર આ નાના 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 એવા કેટલાક એકમોથી આપણે સઘન અભ્યાસ એ સંતુલનમાં રહેલો છે જેમાં ન્યુમેરિકલ્સ એટલે કે દાખલા પણ સમાવિષ્ટ છે મિત્રો આ આપણે ઔપચારિક ભાગ એકની ઝાંખી કરી આવનાર ભાગ બેમાં પણ પ્રકરણ નંબર સિરિયલ નંબર આઠથી શરૂ થશે જેમાં રેડોક્સ પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓનો સમાવિષ્ટ થતો હોય ઓક્સિડેશન આક રિડક્શન આક ગણવાના હોય તેવા પ્રકારનું એકમ છે પ્રકરણ નંબર નવ હાઇડ્રોજન એટલે કે ખરેખર તો તેને ડાય હાઇડ્રોજનના નામથી ઓળખવામાં આવતું હોય છે તેમનું ઉત્પત્તિ તેમનું પ્રાપ્તિ સ્થાન આવર્ત કોષ્ટકમાં તેના સ્થાન વિશેના અપવાદીય ચર્ચાઓ એ ઉપરાંત હાઇડ્રોજનથી બનતા જે સંયોજનો હાઇડ્રોજન પેરોક્સાઇડ વગેરેનો અભ્યાસ તેમાં રહેલો છે પાણી એ ઉપરાંત બરફ તેમની આણવીય રચના પાણીના ગુણધર્મો પાણીના પ્રકાર સ્થાયી કઠિનતા અસ્થાયી કઠિનતા પાણીમાંથી કઈ રીતે દૂર થઈ શકે તેનો સઘન અભ્યાસ એકમ નંબર નવ હાઇડ્રોજનમાં રહેલો છે મિત્રો એકમ નંબર દસ એટલે એસ વિભાગના તત્વોનું રસાયણ જે સીધો જ કોન્ટેક છે એકમ નંબર ત્રણ જે આપણે આજથી શરૂ કરી રહ્યા છે આવર્ત કોષ્ટક પર આધારિત જેમાં એસ વિભાગના તત્વો એટલે કે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોનો સમાવેશ છે એકમ નંબર અગિયાર પી વિભાગના તત્વો એટલે કે જ્યાં કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચના જોતા પી કક્ષક ભરાતી હોય તો તેવા પી વિભાગના તત્વો એ આવર્ત કોષ્ટકમાં જમણી સાઈડે આપણને પ્રદર્શિત થનાર છે જેનો અભ્યાસ એકમ નંબર ત્રણમાં આજથી શરૂ થશે એ આ એકમ એ આવા દસ નંબર અને અગિયાર નંબરના એકમનો બેઝિક એ એકમ ત્રણમાં રહેલો છે એકમ નંબર બાર કાર્બનિક રસાયણ વિજ્ઞાન એના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે જુદી જુદી કાર્બનિક પ્રક્રિયાઓ તેમના પ્રકારો હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોકાર્બનના પ્રકાર આ તમામ પ્રકારનું એકમ નંબર તેર હાઇડ્રોકાર્બનમાં સમાવિષ્ટ છે એટલે વિદ્યાર્થી મિત્રો એકમ નંબર બાર અને તેર એ કાર્બનિક વિભાગમાં સમાવિષ્ટ થનાર એકમ છે અને અત્યારે હાલ જે પ્રદૂષણ અને ખૂબ જ પેચીદો એવો અત્યારે જીવંત પ્રશ્ન બની ચૂક્યો છે એવા પ્રદૂષણ એ ચાહે હવાનું હોય પાણીનું હોય કે જમીન પરનું હોય કોઈ એક રીતે તો તેને કહીએ તો તે પર્યાવરણીય પ્રદૂષણ જ છે અને પર્યાવરણીય આવા પ્રદૂષણને અટકાવવાના ઉપાયો એ ઉપરાંત કયા કયા પ્રદૂષકો છે કેવા પ્રદૂષકોથી કેવું પ્રદૂષણ થાય છે હાનિકારક છે બિનહાનિકારક છે આ તમામે તમામની જે સઘન અભ્યાસકીય કેટલીક માહિતી એ આપણા એકમ નંબર ચૌદ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં મૂકેલ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના આ થિયરિટિકલ એટલે કે ભાગ એક અને ભાગ બેના ચૌદ પ્રકરણોની ખૂબ જ ટૂંકી માહિતી આપને રસપ્રદ રીતે અહીંથી વ્યક્ત કરવામાં આવેલ છે આવા ધોરણ અગિયારના સો માર્કનું પાર્ટ વન અને પાર્ટ ટુનો કમ્બાઇન્ડ સો માર્કની અંદરથી આપણે ચૌદ પ્રકરણોનો કુલ અભ્યાસ કરવાનો છે આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે પ્રાયોગિક રીતે પણ એટલું જ ધ્યાન આપવાનું છે પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ એ પણ પચાસ ગુણનો સ્થાન પામનાર છે ધોરણ અગિયારમાં આપણા પ્રાયોગિક અને પ્રાયોગિક પાઠ્યપુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે એવી પ્રયોગશાળા માર્ગદર્શિકા જે રસાયણ વિજ્ઞાનની કે જેમાં એમની અનુક્રમણિકા જોતાની સાથે જ આપણને ખ્યાલ રહેશે જ કે વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા એકમો દ્વારા તેમાં કેટલાક જુદા જુદા પ્રયોગોને સમાવિષ્ટ કરેલા છે અને આવા પ્રયોગો આપણે વર્ષ દરમિયાન કરવાના રહેશે આ તમામે તમામની એક ઝાંખી આપને ટેલિટોપ દ્વારા અહીંથી વ્યક્ત કરવામાં આવે છે મિત્રો પ્રાયોગિક પચાસ માર્કનું પ્રેક્ટિકલ બાબતમાં પ્રયોગશાળાના સાધનોની ઓળખ પ્રયોગશાળામાં કામ કરવાની જે વિધિ પ્રવિધિ પ્રયોગશાળાના સાધનો તેમજ તેમની કેટલીક ક્રિયાવિધિની ઉપયોગિતાઓ જેમ કે ગલન બિંદુ ચકાસવું છે પ્રવાહી માટેના ઉત્કલન બિંદુ ચકાસવા છે તો કયા પ્રકારના સાધનો જોઈશે આ સાધનોનો આપણે કઈ રીતે ઉપયોગ કરીશું તેની માવજત રાખીશું એ ઉપરાંત કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે પ્રમાણે આપણે આવા પ્રયોગો કરીશું આ તમામને લેબોરેટરીઝ મેન્યુઅલની અંદર ખૂબ સારી રીતે પ્રદર્શિત કરેલ છે જે આપણે આપણા પ્રયોગશાળાના સાધનો ઓળખ પ્રવિધિ અને ઉપયોગિતા વિશે વર્ણવી લીધેલી છે મિત્રો કરવાના પ્રયોગોમાં શુદ્ધિકરણ અને શુદ્ધતા વિશેના કેટલાક પ્રયોગો આવશે જેમાં સ્ફટિકીકરણ કરવાના પણ કેટલાક પ્રયોગો રહેલા છે ઉપરાંત સંતુલન પર આધારિત પણ કેટલાક પ્રયોગો આવશે ખાસ કરીને આપણો ભાગ એક થિયરીમાં સંતુલન નામનું પ્રકરણ છે અને તેમાં રાસાયણિક સંતુલન જે છે કેસીએનએસ અને એવા પોટેશિયમ થાયોસાયનાઇડ અને તેમના સંતુલનની કેટલીક પ્રવિધિ અને પ્રાયોગિક પદ્ધતિઓ અહીં આપણને દેખા દેશે અને ખરેખર રસાયણ વિજ્ઞાન એ વખતે આપણને એક મેજિક લાગશે હકીકતમાં મેજિકમાં જ રસાયણ વિજ્ઞાન છે મિત્રો કારણ કે રસાયણ વિજ્ઞાનનું ખરેખર અંગ્રેજી થાય છે કેમિસ્ટ્રી સી એચ એસ ટી આર વાય અને મિત્રો આપ ધોરણ અગિયારમાં અત્યારે પ્રવેશ લઈ ચૂકેલા છો અને કેમેસ્ટ્રીને સમજવો જ હોય તો ખરેખર તો સી એચઈ એમ આઈ એસ કેમિસ્ટ એ ઈસવીસન સાતસોના સમયથી એક ઉપયોગી શબ્દ ગ્રીક અને ગ્રીકના દેશમાં જ્યાં આપણે ગુજરાતીમાં એનો અર્થ કરીએ છીએ કિમિયાગર વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ એટલે કિમિયાગર છે એ પછી તત્વોનું વર્ગીકરણ કરવાનું હોય તેમાં પણ કિમિયો હોય છે એ તત્વોનું વર્ગીકરણ કર્યા પછી તેને કોઈ ચોક્કસ આવર્ત કોષ્ટકમાં મૂક્યા છે તેમાંથી પરમાણુ ક્રમાંક પ્રમાણે તેને સમજવો એ પણ એક કિમિયો હોય છે એ પરમાણુ ક્રમાંક પ્રમાણે તત્વને લઈ અન્ય કોઈ તત્વની સાથે તેને તાત્વિક રીતે જો સંયોજીને સંયોજન બનાવવાની કોઈ પ્રક્રિયા કરવી હોય એ પણ એક પ્રકારનો કિમિયો છે આવા જુદા જુદા સંયોજનોથી મિશ્રણ બનાવવું એ પણ એક કિમિયો છે અને વિદ્યાર્થી મિત્રો આવા મિશ્રણથી કોઈ રસાયણો બને કોઈ દવા સ્વરૂપે હોય કોઈ રંગ સ્વરૂપે હોય કોઈ જંતુનાશક સ્વરૂપે હોય તો વિદ્યાર્થી મિત્રો આ જગતમાં રસાયણ વિજ્ઞાનની દેણ તો એવી છે કે સવારે આપણે ઉઠીએ અને ટૂથપેસ્ટ બ્રશ પર લગાવીને મોઢામાં કરીએ છે એ પણ રસાયણ વિજ્ઞાનની જ દેણ છે અને રાત્રે ઊંઘતાની સાથે જ્યારે મચ્છર કરડવાના હોય એવું એક આપણને માનસિક રીતે લાગે કે આપણી ઊંઘ ન બગડે એટલા માટે લાવો આપણે અત્યારે મોસ્ક્યુટોસ મશીનની અંદર કોઈ કેમિકલવાળું અત્યારે રિફિલ નાખીએ અને ગુડ નાઇટ કહીને લોકોને સૂઈ જઈએ તો એ પણ એક રસાયણ વિજ્ઞાનની દેણ છે મિત્રો તો રસાયણ વિજ્ઞાન ક્યાં નથી વિદ્યાર્થી મિત્રો અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો એટલું ચોક્કસપણે સમજી લો કે રસાયણ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં કેમિસ્ટ્રી કહીએ છીએ બટ કેમિસ્ટ્રી એટલે કિમિયા ગરોહનું એક શાસ્ત્રનો વિષય છે કિમિયા ગરોહનું એક શાસ્ત્ર છે કિમિયાઓ લખેલા છે રસાયણ વિજ્ઞાનને સમજવો એ પણ એક આપણી પાસે કિમિયો હોવો જોઈએ અને આ સ્તરેથી જે અમે આપને સમજાવી રહ્યા છે તે પણ અમારો એક કિમિયો છે એટલે મિત્રો સી એચઈ એમઆઈએસટી કેમિસ્ટ આ વચ્ચે એક બે મિનિટની આપને વાત યોગ્ય દ્રષ્ટિએ કરવી જરૂરી લાગી છે કે જે વિષય ભણી રહ્યા છો અભ્યાસ ક્રિયા છે તે વિષયનું પ્રાપ્તિ સ્થાન તેનો અર્થ શું છે તો સી એસ ટી કેમિસ્ટ કે જે ગ્રીકના દેશમાં કેટલાય કિમિયાગરો હતા કેટલાય કિમિયા કરીને તે લોકો ક્યારેક શ્રદ્ધાનો વિષય જન્માવતા ક્યારેક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તેનો સદુપયોગ પણ કરતા અને ક્યાંક ક્યાંક કોઈક વખતે તેનો ક્યાંક કોઈક સ્વજન કોઈક પણ કોઈ વ્યક્તિ દ્વારા તેનો દુરુપયોગ પણ થતો પણ વિજ્ઞાન હંમેશા સદુપયોગના માર્ગે જ સર્જાયેલું છે અને સદુપયોગના અર્થે જ સર્જાયેલું છે મિત્રો તો એવા સી એચઈ એમઆઈએસટી કેમિસ્ટ એટલે કિમિયાગર અને કિમિયાગરો થી કિમિયાગરો દ્વારા બનેલું શાસ્ત્ર જેને આપણે કેમિસ્ટ પરથી કેમિસ્ટ્રી કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આનું એક તમને ઉદાહરણ આપી દઉં કે આપ કોઈ પણ દવાની દુકાન પર જશો તો લાલ અક્ષરથી લખ્યું હશે દવાની દુકાનનું નામ હશે અને નીચે લખ્યું હશે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ વિદ્યાર્થી મિત્રો આ કેમિસ્ટ એટલે કિમિયાગર છે અને ડ્રગિસ્ટ એટલે કે ત્યાં સંશ્લેષિત ઔષધો વેચાતા હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી આપણો સબ્જેક્ટ એ કિમિયાગરોના શાસ્ત્રનો એક વિષય છે અનેકો અનેક પ્રવિધિઓ વિધિઓ અને કેટલીય પદ્ધતિઓ લખેલી છે વિદ્યાર્થી મિત્રો આ વાત પ્રાયોગિક રસાયણ વિજ્ઞાન પર આધારિત છે અને અહીં પણ આપને ટેલિટોપ પરથી રાસાયણિક પ્રાયોગિક જ વસ્તુ સમજાવી રહ્યા છે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો તો શુદ્ધિકરણ અને શુદ્ધતા વિશે તેમજ સંતુલન પર આધારિત પણ કેટલાક પ્રયોગો રહેશે કેટલાક પ્રયોગો પીએચ અને તેના ફેરફારો વિશેના હશે પીએચ પટ્ટી એટલે કે પીએચ ટ્રીપ પીએચ મીટર આ કેટલાક આવા સાધનો છે જે કોઈપણ દ્રાવણોની પીએચ માપીને તે એસિડ છે કે બેઝ છે તે નક્કી કરી આપતા હોય છે તટસ્થીકરણ કરવું હોય તો એસિડનું બેઝ સાથે એટલે કે બેઝનું એસિડ સાથે તટસ્થીકરણ કરવા માટે પણ પીએચ એટલો જ ઉપયોગી છે ત્યાર પછીના કેટલાક પ્રયોગો આપણે એવા પણ હાથ ધરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કે કદમાપક પૃથકરણ છે વિદ્યાર્થી કદમાપક પૃથ્થકરણ એટલે શું એ સમજવા માટે કદનું માપ દર્શાવવાનું હોય છે અને કદનું માપ દર્શાવવા માટે અંકિત કરેલા કેટલાક એવા સાધનો જેને બ્યુરેટ કે પીપેટ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બ્યુરેટ સ્ટેન્ડ ઉપર આપણે મૂકેલી બ્યુરેટ જે આ પ્રયોગશાળામાં જશો એટલે કેટલાક સમય પછી આપના પ્રયોગશાળા મદદની શિક્ષક આપને સમજાવશે તેવી કેટલીક બ્યુરેટ અને પીપેટના માધ્યમથી એવા સાધનોનો ઉપયોગ કરી અને આપણે અનુમાપન જેને આપણે ખાસ કરીને કદ માપક અનુમાપન કહીએ છીએ એસિડ બેઝ અનુમાપન પણ હોય છે અને ઓક્સિડેશન રિડક્શન અનુમાપન પણ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવા કદ માપક પૃથ્થકરણ જેમાં કદ નોંધવાનું છે કદ નોંધ્યા પછી અજ્ઞાત સાંદ્રતા ધરાવતા દ્રાવણો માટે એ સાંદ્રતા શોધવાના પ્રયોગો છે તો આવા કેટલાક કદ માપક પૃથ્થકરણના પ્રયોગોનો પણ અભ્યાસ કરીશું અને છેલ્લે આયન અને ઋણ આયન શોધવાના એટલે કે આપણા માટે જ્યારે દ્રાવણ અજ્ઞાત જ હોય પરંતુ ટેલિટોપ પર જે આપણે દેખાય છે તે પ્રમાણે ગુણાત્મક પૃથ્થકરણ કરવાના પણ કેટલાક પ્રયોગો હાથ ધરીશું જેમાં અજ્ઞાત દ્રાવણમાંથી કોઈ એક ધન આયન અને કોઈ એક ઋણાયન શોધી અને તેની ફોર્મ્યુલા ફોર્મ્યુલા દેટ મીન્સ એક તેનું સંયોજનનું અણુસૂત્ર બનાવવાનું હોય છે તો વર્ષ દરમિયાનમાં જેમ થિયરીનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે પ્રાયોગિક અભ્યાસ પણ કરવો જ રહ્યો વિદ્યાર્થી મિત્રો આ તમામ અભ્યાસ પરંતુ આ તમામે તમામ અભ્યાસ એ કોઈ પણ રાસાયણિક તત્વો પર આધારિત હોય છે અને તત્વને સમજવું એટલું જ જરૂરી છે તો એવા તત્વોની ગોઠવણી ક્યાં હશે તો વિદ્યાર્થી મિત્રો તત્વોની ગોઠવણી માટેનો જ આપણો એક એકમ કે જેનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આવા એકમ માટે ખાસ કરીને આપણે ધોરણ નવ દસમાં અભ્યાસ કરીને જો આવ્યા હોઈશું તો ચોક્કસ અલબત્ત આપણને ખ્યાલ હશે કે ખરેખર મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકનું મહત્ત્વ અથવા તો તેમના સંશોધનનો કેટલો પાયો અત્યારે ઉપયોગી છે આપ ટેલિટોપ પરથી જોઈ શકો છો આપને આ નવાજ આવેલા પાઠ્યપુસ્તકમાં રંગબેરંગી એવા આધુનિક આવર્ત કોષ્ટકની પ્રતીતિ થઈ રહી છે જુઓ વિદ્યાર્થી મિત્રો અત્યારે આમાંથી ઝીણા અક્ષરો આપ વાંચી તો નહીં શકતા હોય પરંતુ એ માટે આપણા હાથ પર અત્યારે ધોરણ અગિયાર ભાગ એકનું રસાયણ વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હશે જ એ પાઠ્યપુસ્તકના એકમ ત્રણમાં પેજ નંબર છોતેર પર આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા છે આ રૂપરેખા કહેતા અલગ અલગ રંગોથી તેને સજાવવામાં એટલા માટે આવ્યું છે કે એકમના અભ્યાસમાં શરૂઆતથી તો આપણે કરીશું પરંતુ જ્યારે તત્વોની વાત કરી મિત્રો તો એવા તત્વોને અહીં ગોઠવેલા છે ખાસ કરીને અહીંયા જે વાદળી રંગ લાગે છે એ આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો છે આપણા પાઠ્યપુસ્તકમાં બતાવેલા આવા જે વાદળી રંગની એ ખાસ કરીને ધાતુઓમાં સમાવિષ્ટ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો એવું સમજવાની જરૂર નથી કે ધાતુઓ હંમેશા વાદળી હોય પણ ધાતુ તત્વોને આ અવર્થ કોષ્ટકમાં ઝડપથી ઓળખવા માટે આ એક એવો નમ્ર પ્રયાસ છે કે તેમને અલગીકરણ કરવા માટે દર્શાવવા માટે આ બધા ધાતુ તત્વો છે એ પ્રમાણે આ પણ ધાતુ તત્વો છે તો આ બધા કેટલાક સામાન્ય આલ્કલી આલ્કલાઇન અર્થધાતુઓ અને ધાતુઓ છે એ રીતે જે આપણને બ્રાઉન કલર લાગે છે બદામી કલર જેવો તે સંક્રાંતિ ધાતુઓ છે ઉપરાંત અહીંયા જે લીલા કલરમાં છે તે બધી ખાસ કરીને આપણે અધાતુઓમાં સમાવિષ્ટ કરીએ તેવા તત્વો રહેલા છે અને આવર્ત કોષ્ટકના જમણા વિભાગની અંદર જમણા ભાગના પી બ્લોકમાં જ્યાં વિકર્ણીય રીતે આપણે સમજીએ સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટીમની આવા કેટલાક જે તત્વો એ અર્ધ ધાતુ સ્વરૂપે રહેલા છે ઉભય ગુણધર્મી એમનો એક ચોક્કસ ગુણધર્મો હોય છે અને છેલ્લે નિષ્ક્રિય વાયુઓથી આ તમામે તમામ જે શ્રેણી એટલે કે આવર્ત એ પૂરી થતી હોય છે અને આવર્ત કોષ્ટકમાં સૌથી નીચે એફ વિભાગના તત્વો જે અનુક્રમે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડના તત્વો જે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ સ્વરૂપે ઓળખાતા હોય છે વિદ્યાર્થી મિત્રો આ આધુનિક આવર્ત કોષ્ટક ગોખવાનું નથી મિત્રો બનાવવું હોય તો તે બહુ જ સરળ છે આપણા એકમના અભ્યાસની શરૂઆતથી જ અહીંથી એવો નમ્ર પ્રયાસ રહેશે કે આપ પણ બનાવી શકો છો અને એના માટે પાયાની શું જરૂરિયાત છે તે અત્યારે આપણા ચેપ્ટરના જ આ એકમના અભ્યાસમાં હું આપને આગળ જે વાત કરવાનો છું પરંતુ અત્યારે આવર્ત કોષ્ટક બતાવવા માટેનો આ નમ્ર પ્રયાસ એટલા માટે હતો મિત્રો કે આ તમામે તમામ પ્રકારના થિયરીના કે પ્રેક્ટિકલના અભ્યાસ એ રસાયણ વિજ્ઞાનમાં તત્વો પર આધારિત છે તત્વો ઓળખવા માટે તેમનું વર્ગીકરણ કરેલી માહિતી અથવા તો આવા તત્વોના કેટલાક ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જાણવા જરૂરી હોય છે આ તમામ પ્રકારની જાણકારી એટલે ધોરણ અગિયારના ભાગ એક રસાયણ વિજ્ઞાનના એકમ ત્રણ જેનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકરણના અભ્યાસ માટે શું જરૂરી છે શું કરવું જોઈએ શું ભણવું જોઈએ અને ભણ્યા પછી એની અગત્યતા શું ટેલિટોપની આ પ્રિન્ટ ઉપરથી આપ જોઈ શકો છો કે એકમ ત્રણ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આવા એકમમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણને મેં અહીં ત્રણ ભાગમાં વહેંચી નાખ્યું છે કેમ ત્રણ ભાગમાં વહેંચ્યું હશે તો સૌથી પહેલું છે એકમના અભ્યાસ માટે જરૂરી પાયાનું જ્ઞાન અને માહિતી વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ માટે તમારી પાસે પાયાનું શું જ્ઞાન હોવું જોઈએ જો એ પાયાનું આટલું જ્ઞાન હશે તો આપણે આ એકમનો અભ્યાસ કરી શકીશું હવે આ એકમનો અભ્યાસ કરવા માટે આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ ચોક્કસ કરવાનો છે એ વિવિધ પ્રશ્નોત્તરી સ્વરૂપે પણ આવશે અને સમજણ પણ અહીંથી આપવામાં આવશે અભ્યાસ કર્યા પછી આપણને બહુ મોટો ક્વેશ્ચન થશે કે સર આ એકમ ત્રણ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતાનો અભ્યાસ કર્યો તો આપણા રસાયણ વિજ્ઞાનમાં ભૌતિક કે જીવવિજ્ઞાનમાં કે ગણિત શાસ્ત્રમાં કે આ જીવન જગતમાં એનો ઉપયોગ શું એટલા માટે આ પ્રકરણનો ત્રીજો જે મેં અત્યારે ભાગ બનાવ્યો છે તમે જોઈ શકો છો કે આ પ્રકરણને ત્રણ ભાગમાં મેં વેચી નાખ્યું છે કે આ પ્રકરણ માટે તમારે અભ્યાસ કરવો છે તો એના માટે તમારી પાસે પાયાની કંઈક તો માહિતી હોવી જોઈએ ને રસોડામાં મમ્મીએ ભાખરી બનાવી છે તો ભાખરી બનાવવા માટે એમની પાસે ઘઉંનો લોટ તો હોવો જોઈએ ને પછી ચણાની દાળ કે તુવેરની દાળ હોય ને પછી એમ કે મમ્મી ભાખરી બનાવી આપ તો ચણાની દાળ કે તુવેરની દાળને દળીને એના લોટથી પછી ભાખરી બનાવી આપે તો કેટલું હાસ્યાસ્પદ લાગે તો એવી રીતે જે વસ્તુ કોઈ ચોક્કસ નામથી પ્રચલિત છે બનાવવી છે તો એના માટે જે પ્રાથમિક માહિતી એનું પ્રાથમિક રો મટીરિયલ જોઈએ એ રીતે વિદ્યાર્થી મિત્રો આપે પણ ધોરણ અગિયારના અહીંથી જે હમણાં જ મેં તમને બતાવ્યા તેવા ચૌદ એકમોના જુદા જુદા નામ છે પ્રકરણોના એ તમામનો અભ્યાસ એમાં શું આવશે પણ એ જે આવનારું છે એનો અભ્યાસ કરવા માટે તમારી પાસે કેટલીક પાયાની માહિતી જોઈશે અને એ પાયાની માહિતી અહીંથી આ તાલીમ વર્ગો દ્વારા આપને એવા સુસજ્જ કરવામાં આવનાર છે કે જો તમારી પાસે એ ઉણપ હોય તો એ ઉણપને દૂર કરવા માટે અહીંથી આવું પ્રદર્શિત કરવામાં આવશે કે તમારી પાસે આ અભ્યાસ કરવા માટે આટલું ચોક્કસ જોઈશે તો આપે આપની શાળામાં આપના ગુરુજી પાસે કે પછી આ રીતે તાલીમ કાર્યક્રમમાંથી આપ જે પણ ત્યાંથી વ્યક્ત કરી શકશો કે અહીં સુધી સમાચાર મોકલી શકશો તે પ્રમાણે અહીંથી પ્રદર્શિત કરવામાં આવશે અલબત્ત અત્યારે તો એકમ નંબર ત્રણ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા જેના માટે અભ્યાસ કરવા માટે તમારી પાસે આટલું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે તો કયું જ્ઞાન હોવું જરૂરી છે તો ચાલો આપણે અભ્યાસ કરીશું સૌથી પહેલાં તો પરમાણુ અને અણુ વિશેનો પાયાનો ખ્યાલ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો આપ આપની પાસે કોઈ કોઈ નોટબુક અને પેન પેન્સિલ લઈને બેઠા હશો પરમાણુ અને અણુ વિશેનો પાયાનો ખ્યાલ જરૂરી હોવા માટે આપ ધોરણ દસ સુધી ભણી રહ્યા છો તો આપણે પહેલા એ મુદ્દો લઈ કે આ પરમાણુ છે પરમાણુ એ પોલો ગોળો છે પરમાણુ એ કોઈ પોલો ગોળો છે એવું તો ડાટરને કીધું એમણે તો એમ પણ કીધું હતું કે અવિભાજ્ય કણ છે હવે મિત્રો જે અવિભાજ્ય કણ હોય તો પછી એક પરમાણુને બીજા પરમાણુ સાથે સુસંયોજિત કરી અને અણુ કેવી રીતે બનાવવો હવે આ પરમાણુઓ પરમાણુઓ ભેગા થશે ત્યારે એ અણુમાં રૂપાંતર પામશે જસ્ટ એક્ઝામ્પલ જો આપણે હાઇડ્રોજન કહીએ તો હાઇડ્રોજનના આ પરમાણુને અંદર તો કોઈ કેન્દ્ર હશે ને મિત્રો અને એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો ધન ધનવિજભારિત પ્રોટોન હાઇડ્રોજનની બાબતમાં આપણે એમ કહી શકીએ કે તેમાં ન્યુટ્રોન નથી પણ પ્રોટોન તો છે ને એટલે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા એક ન્યુટ્રોનની સંખ્યા જીરો ઇલેક્ટ્રોન કેટલા તો હંમેશા પરમાણુ વીજભારની દ્રષ્ટિએ મિત્રો તટસ્થ હોય છે તટસ્થ હોય એનો મતલબ કે કેન્દ્રમાં એક પ્રોટોન હોય તો બાર એક ઇલેક્ટ્રોન હશે એટલે પ્લસ એક અને માઇનસ એક થઈ અને તે બંનેથી તેમનો વીજભાર જીરો થશે માટે કહેવાય છે કે પરમાણુ એટલે કે તત્વ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે હવે મિત્રો વિચારો કે તેને પરમાણુના કેન્દ્રની બહાર જે ઇલેક્ટ્રોન ફરનારો કણ છે આ રીતે આ તો હાઇડ્રોજનની વાત કરી ચલો આપણે બીજો એક હાઇડ્રોજન લઈ લઈએ તેને પણ કેન્દ્રમાં આવી રીતે એક પ્રોટોન હોય એ હાઇડ્રોજન બંને કદમાં તો સરખા જ છે હવે જ્યારે કોઈ એક પરમાણુ બીજા પરમાણુની નજીકમાં આવશે ત્યારે તેમના વચ્ચે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના આકર્ષણ અપાકર્ષણ બળો કાર્ય કરતા હોય છે જેનો અભ્યાસ આ પ્રકરણ નંબર બે પરમાણુએ બંધારણમાં કર્યો જ હશે અથવા કરવાના હશો પરંતુ ધોરણ દસ સુધી તો આ પ્રાથમિક ધોરણે ભણીને આવેલા છો હવે જ્યારે આ બંને પરમાણુ તેમના કેન્દ્ર એટલા બધા નજીક નહીં આવી શકે પરંતુ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના વિનિમયથી તે લોકો વચ્ચેનું અંતર ઘટતાની સાથે તે આ રીતે પણ થઈ શકશે તે આવા પણ રહી શકશે અથવા તે આ રીતે પણ થઈ શકશે આનો મતલબ એ થયો કે કોઈ એક પરમાણુ હતો એમાંથી તે અણુ બની ગયો એ ચાહે આ રીતે પણ બની શકે કે ચાહે પછી થી પણ બની શકે એકબીજામાં ઓવરલેપ થાય છે એકબીજાની પર બંધ બેસતા થાય એકબીજાની સાથે માત્ર સપાટીથી સંપર્કમાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ પરમાણુ છે અને આ અણુ છે હવે જ્યારે પરમાણુમાંથી અણુ બનતો હોય છે ત્યારે તત્વમાંથી સંયોજનો બનતા હોય છે જસ્ટ આ રીતે જ આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બનના કેન્દ્રમાં છ પ્રોટોન હોય અને છ ઇલેક્ટ્રોન બતાવવા હોય તો હવે તેમનો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આપણી પાસે પરમાણવીય બંધારણના પુરાવાથી હોવો જોઈએ કે છ પ્રોટોન કાર્બન માટે પ્રોટોનની સંખ્યા છ ન્યુટ્રોનની પણ સંખ્યા છ પરિણામે તેમનું કુલ દળ થશે બાર ગ્રામ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો પ્રોટોન ધનવિસ્ભારીત કણની સંખ્યા છ હતી ન્યુટ્રોનની સંખ્યા છ એટલે બાર ગ્રામ થયા તેની આસપાસ કક્ષામાં ફરનારા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છ થશે એટલે જુઓ તમે વીજભારની દ્રષ્ટિએ જો આપણે કહેવા જઈએ તો વીજભારની દ્રષ્ટિએ છ પ્રોટોન અને છ ઇલેક્ટ્રોન આ છ પ્રોટોન અને છ ઇલેક્ટ્રોનથી તે પોતે ઝીરો સાબિત થશે એટલે કે વીજભારની દ્રષ્ટિએ તે તટસ્થ છે પરંતુ આ છ ઇલેક્ટ્રોન કઈ રીતે રહેલા છે એને જો સમજાવવા હોય તો આપણે આ રીતે સમજાવી શકાય કે પરમાણુનું કેન્દ્ર છે તેની પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા પાંચમી કક્ષા છઠ્ઠી સાતમી એમ અનંત કક્ષાઓ છે એમ માની લો હવે જો આપણે એવું માની જ લીધું છે તો પરમાણુ બંધારણના પુરાવાઓ ઉપરાંત ક્વોન્ટમ આંક એ ઉપરાંત પરમાણુની કેન્દ્રની બહાર ના જે વર્તુળાકાર માર્ગ છે એ માર્ગમાં ઇલેક્ટ્રોન ભરાવા માટેનો એક ઉર્જાક્રમ હોય છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠ નવથી ભણતા આવ્યા છો અને ધોરણ દસની જ્યારે પરીક્ષા પાસ કરીને અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપની પાસે આટલું ચોક્કસ પાયાનું જ્ઞાન છે કે પરમાણવીય કેન્દ્રની બહારની ફરતી વર્તુળાકારની જે માર્ગ છે જેને આપણે કક્ષા કહીએ છીએ આ દરેક કક્ષાઓ જે એનાથી ઓળખાય છે જે અનુક્રમે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠ નવ દસ અનંત સુધી હોય છે આ તમામ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ કેટલા ઇલેક્ટ્રોન મળી આવશે જેને કક્ષક કહેવામાં આવતી હોય છે જેનો અભ્યાસ પણ આપ કરી ચૂક્યા તો પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન એ જ પ્રમાણે બીજી કક્ષા જ્યાં આઠ ત્યારબાદ ફરીથી આઠ ત્યારબાદ અઢાર અઢાર બત્રીસ પછી તો તે આગળ અનંત સુધી આનો આ જ આંકડો પુરવાર થઈ ચૂકેલ છે અને આ પુરવાર કરવા માટેના પુરાવાઓ એટલે એકમ ત્રણ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સુધીના આપની પાસેના જે અભ્યાસનો પાયાની માહિતી છે તેમાં આપ એટલું તો ચોક્કસ જાણો છો કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે માત્ર હાઇડ્રોજન અપવાદ છે પણ આ પ્રોટોન એ ધનવિજભારીત કણ છે કેન્દ્રના ધનવિજારને તટસ્થ બનાવતો એક કણ એટલે કેન્દ્રની આસપાસ ફરનારા જે ઇલેક્ટ્રોન એટલે કે જે તેનો વર્તુળાકાર માર્ગ છે જેને કક્ષા તરીકે ઓળખીએ છે એવી કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાની એક અવકાશીય સંભાવના હોય છે જે કક્ષક તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો કક્ષાઓ તો આપણે કીધી કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ ઇન્ફિનિટી અનંત સુધી છે હા એટલું ચોક્કસ છે એમને આપણે કેપિટલ લેટર્સથી બતાવવા હોય તો કેપિટલ કે એલ એમ અને એન આમ કે એલ એમ એન આવા સંકેતોથી દર્શાવી શકાય હવે જ્યારે પહેલાં ઇલેક્ટ્રોન મળી આવવાની અવકાશીય સંભાવનાનો ખ્યાલની વાત કરી તો એ માટે પહેલી કક્ષા એટલે કે બે બીજી આઠ આપ જોઈ શકો છો ટેલિટોપ પર ત્રીજી આઠ વળી પાછી અઢાર વળી પાછી અઢાર બત્રીસ તો આ રીતે તેમનો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈપણ તત્વ કે તેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાઓનો અભ્યાસ કરીએ તો આપણે એક આવો ક્રમ ઉપજાવી શકેલા છે અને આપણને દરેકને હવે ચોક્કસ ખ્યાલ આવવો જોઈએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ કયો તો ચાલો આપણે અલગથી લખીએ બે આઠ આઠ અઢાર અઢાર અને બત્રીસ બરાબર છે મિત્રો આ બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ આ જે ક્રમ છે એ હવે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખશો કારણ કે આપણા પ્રકરણની શરૂઆત જ્યાં થઈ ચૂકી છે આપણા પ્રકરણમાં મેં કીધું એ પ્રમાણે આપણે જે અભ્યાસ કરવાનો છે કે આવર્ત કોષ્ટકનો ઇતિહાસ જાણવાનો છે કે આવર્ત કોષ્ટક બન્યું કઈ રીતે મિત્રો તમે ધોરણ અગિયારમાં અત્યારે આપણી સ્કૂલોમાં જે તે તમારી મનપસંદ સ્કૂલોમાં પ્રવેશ પામી ચૂક્યા હશો વર્ગખંડમાં પણ બે ઉપસ્થિત થઈ ચૂક્યા હશો અને જુદી જુદી શાળાઓના જુદા જુદા વર્ગો પ્રમાણે આપને ક્યારે કયા દિવસે કેટલા વાગે કયો વિષય ભણવાનો છે તે શામાંથી પ્રદર્શિત થશે બરાબર છે ને એ પ્રદર્શિત જો ન થતું હોય તો તમને ખબર જ નહીં પડે કે મારે કયા દિવસે કયો વિષય ભણવાનો છે કયા દિવસે કયા વિષયના મારે પ્રયોગ કરવાના છે એટલે એક ચોક્કસ શિડ્યુલ હોવું જોઈએ એના માટેનું એક પ્લાનિંગથી એટલે કે એક ચોક્કસ આયોજનબદ્ધ કાર્ય હોવું જોઈએ આવા આયોજનબદ્ધ કાર્યને આપણે કહીએ છીએ ટેબલ શીડ્યુલ્ડ તો એ જેમ ટાઈમ ટેબલ એટલે કે સમયપત્રક જે કોષ્ટક હોય છે તમે જુઓ તો ઊભા આમ દિવસો હશે અને આડા આમ પીરિયડો હશે એટલે કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને તાસ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આ પ્રમાણેના જે તાસ અને દિવસ અરે એમાં દરેકે દરેક જે કોષ્ટકની અંદર ખાના પડશે તેમાં કયો વિષય કેટલા વાગે કોણ લેવા આવશે એટલે કે કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી પાછો કેટલા વાગે એટલે કે તાસ નંબર એક એનો ચોક્કસ સમય કોણ લેવા આવશે શું ભણાવશે આ તમામે તમામ પ્રકારનું એક આયોજન બદ્ધ રીતે તાર્કિક રીતે પાછું કોષ્ટક બનાવેલું હોય છે અને એને આપણે એક સમય કોષ્ટક તો નથી કહેતા પણ એક ટાઈમ ટેબલ કહીએ છીએ ટેબલ એવી રીતે વૈજ્ઞાનિકોને તત્વોની શોધ થ થઈ ગયેલા પછી ગમે ત્યારે આવા કેટલાક તત્વોની જરૂરિયાત પડતી એવા તત્વોથી સંયોજનો બનાવવાના થતા અરે વૈજ્ઞાનિકો તો બરાબર છે પરંતુ અત્યારે હાલ પણ આપણી રાસાયણિક ઔદ્યોગિક ઉત્પાદન કરતી જે પણ કંપનીઓ છે એમને આવા તત્વોથી સંયોજનો અને સંયોજનોમાંથી મિશ્રણો બનાવવાના હોય છે તો એ વખતે આવા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જાણવા જરૂરી છે કે ભાઈ કોની સાથે કેટલો કઈ રીતે પ્રયોગ કરી શકાય કોની સાથે કયા ગલન બિંદુએ ઉત્કલન બિંદુએ આપણે એની પ્રક્રિયા કરી શકીશું એમાંથી કયા પ્રકારની નિપજ મળી આવશે તો આ બધાનો અભ્યાસ કરવા માટે એમની ચોક્કસ ગોઠવણી હોવી જોઈએ એમને એક ચોક્કસ પીરિયડ આપેલો હોવો જોઈએ જેમ કે બીએ નાયક સાહેબને શાળામાં બીજો પીરિયડ આપ્યો તો આટલા સમયના એટલે કે આટલા સમયગાળામાં પીરિયડ એટલે સમયગાળો તો એટલા તબક્કામાં એટલા સમયગાળામાં એમણે આ કામ કરવાનું છે તો એવી રીતે વૈજ્ઞાનિકોની આયોજનબદ્ધ એક એવી પદ્ધતિઓ કે જેમાંથી ભવિષ્યમાં પણ આવા તાત્વિક પદાર્થોની જ્યારે જરૂર પડે ત્યારે એવા પીરિયડ્સમાંથી એવા તત્વોની આપણે જરૂરિયાત પ્રમાણે ઉપયોગિતા કરી શકીએ અને માટે તેને પીરિયોડિક ટેબલ કહેવામાં આવે છે જેમ ટાઈમ ટેબલ ટાઈમથી બતાવેલો પીરિયડનું ટેબલ એવી રીતે અહીંયા પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આવા પીરિયોડિક ટેબલમાં તત્વોની ગોઠવણી હોય છે પણ એની શુભ શરૂઆત તો હકીકતમાં જોન ડોબ્રેનરે કરેલી હતી અને એ પણ આપણે અભ્યાસમાં લેવાના છે પણ અત્યારે માત્ર વાત એટલી જ આવી કે આપ ટેલિટોપ પર અભ્યાસ કરતા હતા આપ જોઈ શકો છો કે જુઓ પરમાણુ અને અણુ વિશેનો પાયાનો ખ્યાલ હોવો જરૂરી છે કારણ કે આટલા તમારી પાસે બેઝિક કોન્સેપ્ટ હશે તો આ પ્રકરણના એકમમાં આવનારા તમામે તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરી શકીશું અને એના માટે આપણે આ જે મુદ્દો છે એમાં તાત્વિક પદાર્થ તત્વોના પરમાણ્વીય ક્રમાંક ભારાંક અને તેમના વિશેનો ખ્યાલ એ ઉપરાંત તેમના પરમાણવીય કણો એ ઉપરાંત તેમના વિનિમયની જાણકારી પણ હોવી જરૂરી છે અને કક્ષા કક્ષકો વિશેની સંકલ્પના હોવી જરૂરી હવે જુઓ મિત્રો આ કાગળ પર અહીંયા તમને જે અભ્યાસ કરાવવામાં આવ્યો તેમાં હાઇડ્રોજન પરમાણુ તેનું કેન્દ્ર તેમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન ઉપરાંત કાર્બન તેમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન એ ઉપરાંત તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો મિત્રો આ બધા શું છે પરમાણવીય કણો છે ઉપરાંત તેમના ઇલેક્ટ્રોનથી વિનિમય થઈ અને કઈ રીતે પરમાણુઓ સંયોજાશે એ પરમાણુમાંથી પરમાણુ મટી અને અણુ કઈ રીતે બનશે તો પરમાણવીય અને આણવીય કક્ષકો પણ બનતી હોય છે જે તમે પ્રકરણ નંબર એકમ નંબર બે પરમાણુઓ બંધારણમાં અભ્યાસ કરવાના જ છો મિત્રો અત્યારે જે ઇલેક્ટ્રોનના વિનિમયની અને આપણે વાત કરવી હોય તો એના માટે પણ આપને મેં પાયાનો કેટલોક અભ્યાસ કરાવ્યો કે પરમાણુના કેન્દ્રની બાહ્ય કક્ષાઓ જે છે જ્યાં ઇલેક્ટ્રોનને ફરવાનો માર્ગ છે જે અનુક્રમે સ્મોલ એન જેને મુખ્ય ક્વોન્ટમાં કહીએ છે તે એન બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત પ્રમાણે હોય છે આ દરેકે દરેક કક્ષાઓમાં ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ભરાવાના ક્રમ અને તેમના ક્રમ પ્રમાણે ક્રમશઃ ઓફબાઉ સિદ્ધાંત પાઉલી સિદ્ધાંત અને એન ડી હુંડ વૈજ્ઞાનિકના સિદ્ધાંત પ્રમાણે પરમાણુય કેન્દ્રની આસપાસના બાહ્ય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ જે ક્રમશઃ આ રીતે આપણે નિર્ધારિત કરેલ છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પહેલી કક્ષા બે બીજી આઠે ત્રીજી આઠે ચોથી અઢારે પાંચમી અઢારથી અને છઠ્ઠી બત્રીસથી કમ્પ્લીટ થાય છે અને સાતમી કક્ષા હવે અહીંથી અધૂરી ગણાશે આટલો બેઝિક આપની પાસે કોન્સેપ્ટ હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ તમામ પ્રકારના મુદ્દાઓનો અભ્યાસ કરી શકીશું જેમાં તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શું છે તો સૌ પ્રથમ તો તત્વોના વર્ગીકરણની આવશ્યકતાની વાત કરીએ તો મિત્રો આ થોડીક બે મિનિટની મૌખિક વાત કરી શકાય એ રીતે છે કે જ્યારે પણ આ પૃથ્વીના પોપડામાંથી ક્રમશઃ પૃથ્વીના ત્રણ આવરણો જે એટમોસ્ફિયર કહેતા વાતાવરણ હાઇડ્રોસ્ફિયર કહેતા જલાવરણ અને લિથોસ્ફિયર કહેતા ઘનાવરણમાંથી જુદા જુદા એવા તત્વો સાંપડ્યા આ તત્વો સાંપડતાની સાથે કેટલાક ધાતુ તત્વો કેટલાક અધાતુ તત્વો અને કેટલાકના ગુણધર્મો જાણતાની સાથે અર્ધ ધાતુ તત્વો પણ ક્યાં કોને કેવી રીતે મૂકવા વૈજ્ઞાનિકોને નવા સંશોધનો કરવા હોય તો ખૂબ જ તકલીફો ઊભી થતી હતી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો એટલે તમામ પ્રકારના કેટલાક પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સંશોધનોને અંતે વૈજ્ઞાનિકોના સથવારે ખાસ કરીને છેક અઢારસોની સાલથી માંડી ઓગણીસો ને ત્રેવીસ સુધી આ બધા જ કાર્ય કાર્યરત હતા અને તમામ સંશોધકો જે વૈજ્ઞાનિકો જેનો હવે પછી આપણે ઉલ્લેખ કરવાના છે આવર્ત કોષ્ટકના ઇતિહાસમાં પણ આ આવર્ત કોષ્ટકની જરૂરિયાત શા માટે ઊભી થઈ એવો જો આપણો આ પ્રકરણનો એક પહેલો જ પાયામાં પાયાનો એકમ છે અને એ એકમનો એક પહેલો તબક્કો છે કે આવર્ત કોષ્ટકની જરૂરિયાત શા માટે આવર્ત કોષ્ટકની મૂળભૂત આધારભૂત બાબત કઈ તો વિદ્યાર્થી મિત્રો મારા સારસ્વત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આવા કુદરતી રીતે કેટલાક મળી આવેલા તત્વોથી જ્યારે વૈજ્ઞાનિકોએ અને કેટલાક દેશોએ પણ પોતાના સંશોધનો દરમિયાન માનવ નિર્મિત સર્જિત જે તત્વો બનાવ્યા એવા તત્વોને આપણે ક્યાં ગોઠવવા એ માટે ખૂબ પેચીદો પ્રશ્ન હતો ઉપરાંત આગળના અભ્યાસ માટે પણ ક્યાંક ક્યાંક વિટંબણાઓ ઊભી થતી હતી અને માટે જ આવર્તી વલણ અને આવર્ત કોષ્ટકની જરૂરિયાત ઊભી થઈ એટલે આપણે જો આવા પ્રશ્નોનો જવાબ આપવો હોય કે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા શું છે તો એવા જવાબમાં આપણે અલબત્ત ચોક્કસ કહી શકીએ કે વર્ષ અઢારસોમાં માત્ર એકત્રીસ તત્વો જ જાણીતા હતા કે જે વર્ષ અઢારસો પાસઠમાં એ સંખ્યા ત્રેસઠની થઈ એ દરમિયાનમાં અત્યારે જો આપણે વાત કરીએ તો હાલ આપણી પાસે અત્યારે અત્યારની સદીમાં એકસો ને ચૌદ તત્વો જાણીતા છે જેમાંના બાણું તત્વો એ કુદરતી રીતે મળી આવેલા છે જો કુદરતી રીતે મળી આવેલા તત્વો બાણું હોય એકસો ચૌદ તત્વો જાણીતા હોય તો તેમાં કેટલાક ધાતુ અધાતુ અને અર્ધધાતુ હતા એ ઉપરાંત વૈજ્ઞાનિકોએ સરળતાથી અને ખૂબ મુશ્કેલીઓ ભરા પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે તર્કસંગત દલીલો પણ પૂરી પાડી અને મક્કમ નિર્ધાર કર્યો કે આપણે આવર્ત કોષ્ટક એટલે કે કોઈ ચોક્કસ એવા પીરિયડ્સની અંદર તત્વોની ગોઠવણી હોવી જોઈએ કે જેને લઈને તાત્વિક રીતે કોઈ સંયોજનો બનાવવા હોય એટલે કે તાત્વિક પદાર્થોમાંથી સંયોજનો બનાવવા હોય તો ખૂબ સરળતા ઊભી થાય એટલે આપણે આપણું એકમ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એનો મુખ્ય આધારસ્તંભ એ આવર્ત કોષ્ટકનો પાયાનો ઇતિહાસ અને તેની રૂપરેખા છે હવે આવતા એપિસોડમાં આપણે આવર્ત કોષ્ટકની રૂપરેખા તેમના સંશોધકો ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટકની રચના વિશે પણ આપણે અભ્યાસ કરીશું નમસ્કાર